સાબરકાંઠા જિલ્લાના પ્રભારી અને ઉદ્યોગ શ્રમ રોજગાર અને નાગરિક મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષતામાં આપત્તિ વ્યવસ્થાપક સમિતિની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રભારી મંત્રી જિલ્લા વહીવટી તંત્રને માર્ગદર્શન આપતા જણાવ્યું કે સાબરકાંઠા જિલ્લામાં વરસાદની સ્થિતિ સારી છે, છતાં આવનાર સમયમાં વધુ વરસાદ આવે તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ પડે તો દરેક પરિસ્થિતિને પહોંચી વળવાની તૈયારી રાખવા તેમજ દુર્ઘટના બનવા ન પામે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. તમામ તાલુકા કક્ષામાં ઉપલબ્ધ સાધન સામગ્રીની ખરાઈ કરી તેને રેડી ટુ યુઝ માટે તૈયાર, લો લાઈંગ કોઝવે પર પાણી પસાર થતું હોય ત્યારે જરૂરી બંદોબસ્ત ગોઠવવા, નદી અને નાળા તથા નીચાણવાળા વિસ્તારમાં લોકો અવર જવર ન કરે તેની ખાતરી કરી જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે જેથી કોઈ દુર્ઘટના બનવા ન પામે તેની તકેદારી રાખવાની રહેશે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવવાની શક્યતા હોય તેવા ગામો અને અન્ય વિસ્તારોમાં પણ તરવૈયા અને આપદા મિત્રોનું લેટેસ્ટ લિસ્ટ તૈયાર રાખવો, જિલ્લામાં સગર્ભા મહિલાઓને આઈડેન્ટિફાય કરી જરૂર જણાય તેઓ સલામતી સ્થળે રાખવા તથા ઇમરજન્સી મેડિકલ સર્વિસ ઉપલબ્ધ થાય, સ્નેક બાઇટ માટે વેક્સિન ઉપલબ્ધ થાય તે જોવા ખાસ જણાવ્યું હતું. તાલુકા કક્ષાએ તમામ આરોગ્ય અધિકારી કર્મચારીઓ જરૂરી તમામ દવાના જથ્થા સાથે હાજર રહેવો તથા તે માટે જરૂરી કાર્યવાહી થાય તે માટે આરોગ્ય તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવે, પીવાના પાણીનો પુરવઠો સતત જળવાઈ રહે તે અંગે જરૂરી વ્યવસ્થા કરવા બાબત, સ્થળાંતરની પરિસ્થિતિમાં આશ્રય સ્થાનોને ખરાઈ કરવી, આનુષંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની રહેશે. પાણી ભરાવાની શક્યતાઓ હોય તેવા ગામ અને સ્થળોની મુલાકાત લેવા, ભયજનક મકાનો સહિતની બાબતોની યાદી તૈયાર કરી જરૂરી કાર્યવાહી કરવા સૂચન કર્યા હતા. એલર્ટ તથા હાઈ એલર્ટ પર રહેલ ડેમો નદીઓની સમીક્ષા કરવા તથા સાવચેતીના પગલાં લેવા, ભારે પવનના કારણે વીજ પુરવઠો ખોરવાય તો તાત્કાલિક વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવશે, વૃક્ષ ધરાશય થવાના કારણે રોડ બ્લોકની સમસ્યા ન ઉદ્ભવે તે સુનિશ્ચિત કરવામાં આવશે, તમામ વિભાગના અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરી સંકલનમાં રહી માનવીય અભિગમ અને સંવેદનશીલતા સાથે પૂર્ણ કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું કે વરસાદ બંધ થાય ત્યારે ખાસ વહીવટી તંત્રએ સાવચેતી રાખી પાણીજન્ય રોગો, મચ્છર માખીનો ઉપદ્રવ ન થાય તે માટે દવા છંટકાવ વગેરે સુનિશ્ચિત થાય, પીવાના પાણીનું ક્લોરિનેશન થાય તે જરૂરી હોય તકેદારી રાખવા જણાવ્યું હતું. જિલ્લાની તમામ રસ્તા સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો જથ્થો ઉપલબ્ધ હોય તેની ખરાઈ કરવા તેમજ પશુ મરણ માનવ મૃત્યુ સહાય તાત્કાલિક માનવીય અભિગમ અને સંવેદનશીલતા સાથે કામ કરવા જણાવ્યું તેમજ કોઈપણ પ્રકારની સરકારની સહાયની જરૂર હોય તો તે તાત્કાલિક મળી રહેશે. આ બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવ એસ મુરલીક્રિષ્ણા, રાજ્યસભા સંસદ શ્રીમતી રમીલાબેન બારા, હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા, પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર ડોક્ટર રતન કંવર ગઢવીચારણ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, ગ્રામ વિકાસ એજન્સી નિયામક પાટીદાર પ્રાંત અધિકારી, ડિઝાસ્ટર મામલતદાર હેમાંગીનીબેન તેમજ જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803.
રાજ પટેલ.